મારા પુસ્તકોમાં મેં આ સાહેબ સાબિત કરેલી વાત કહું કે ગુજરાતી એટલે માત્ર વેપારી પ્રજા ગણાય છે, એ મારો સંસ્થાગત વિરોધ છે. એટલે આ મંચ ઉપરથી આ એક બે વાતો હું કહેતો ફરું છું કે સાહેબ મહારાણા પ્રતાપ પાસે ચેતક નામનો ઘોડો હતો એ બધાને ખબર છે, પણ ચેતક નામનો ઘોડો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાબા શાંખના ચારણોએ ખોડું નામના ગામમાંથી આપેલો ઘોડો હતો, આ કદાચ કોઈને ખબર નહીં. આ ગુજરાત છે. એટલે હું મારી પાસે જે ગુજરાત છે એ વાત મારી તમારી જ છે, પણ ઇતિહાસના પાનામાં હાંસિયામાં ધકેલી દીધેલી બે ચાર વાતો એવી એવી છે. 1942 થી 1948 નો સમય, બીજા વિશ્વયુદ્ધની ખતરનાક શરૂઆત, અને પોલેન્ડમાંથી 500 સ્ત્રીઓ અને બાળકો ભરેલું એક જહાજને ત્યાંના ધોળિયાઓ જહાજમાં સ્ત્રીઓને અને બાળકોને બેહાડી દે અને એમ કહી દઈએ કે જાઓ દુનિયાના જે દેશમાં તમને હાચવે ત્યાં રહેજો, વિશ્વયુદ્ધ પૂરું થશે પછી જીવતા રહેશું તો આપણે પાછા મળશું. કારણ કે પેલા વિશ્વયુદ્ધમાં અમે હૈરાન, પછી તમારી ઉપર બહુ અત્યાચાર થયો હતો, વી ડોન્ટ વોન્ટ ટુ રિપીટ ધ હિસ્ટ્રી. 500 સ્ત્રીઓ અને બાળકો ભરેલું પોલેન્ડમાંથી જહાજ નીકળે, અને એ પોલેન્ડમાંથી નીકળેલા જહાજને વિશ્વનો એક પણ રાજા હાચવવા તૈયાર ન થાય, એ જહાજ થતું જામનગર આવે, અને જામનગરના દિગ્વિજયસિંહ એને 500 સ્ત્રીઓ માટે પોતાનો હવા મહેલ એક બે દિવસ માટે નહીં, પૂરા 7 વર્ષ સુધી ખાલી કરી દે અને એની એજ્યુકેશન સિસ્ટમ ગોઠવે. એ સિસ્ટમ એટલે આપણી સૈનિક બાલાછડી સ્કૂલ પોતે છે. ક્યારેક તો આ નવી પેઢીને ખબર પડવી જોઈએ કે એમાંથી એક જણો કોઈ પોલેન્ડનો વડાપ્રધાન થયો છે. 1991 માં 130 જણાનું ડેલિગેશન પોલેન્ડથી આવ્યું હતું, અને એ બધાના ઘરમાં ભગવાન જીસસની હારોહાર દિગ્વિજયસિંહનો ફોટો છે કે આ રાજા ન હોત ને તો અમારી પ્રજા કોઈ જીવતી ન હોત, અમારો વંશ જીવતો ન હોત. આ ગુજરાત છે, આ ગુજરાત છે સાહેબ. ભાવનગર જિલ્લો સરદાર પટેલને તુલસી દળ ઉપર સૌથી પહેલું કૃષ્ણકુમારસિંહજીએ રજવાડું આપ્યું, એવો તાકાતવાળો રાજા જેને કૃષ્ણકુમારસિંહજીને પછી મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા સાહેબ, ઓનર્ડ કરવામાં આવ્યા, એવા બુદ્ધિશાળી રાજા. 1965ની સાલમાં કેશી પટેલ સાહેબ સીડ નામનો એક ધોળિયો બ્રાઝિલથી કૃષ્ણકુમારસિંહજીને મળવા આવ્યો, અને અને એને કીધું કે રાજા હિઝાઇનેસ તમે મને કોઈ એવી ગિફ્ટ આપો કે મારું બ્રાઝિલ તમને યાદ કરે. બહુ વિચાર્યા પછી કૃષ્ણકુમારસિંહજીએ પોતાની પાસે ભાવનગરની ત્યારે પણ ગીર ગાયો, બહુ હારી અસલ ઓલાદની ગીર, આજે પણ છે અસલ ઓલાદની ગીર ગાયો. કૃષ્ણકુમારસિંહજીએ પટેલ સાહેબ એને પુષ્પા નામની ગીર ગાયનો નંદી ભેટમાં આપેલો, મારા પુસ્તકમાં એનો ફોટો છે ટંકસુમલ ગુજરાતીમાં. અને સીડે ત્યારે બ્લેન્ક ચેક 200 રૂપિયાની કિંમત એની હશે કદાચ, પણ તોશાખાનામાં 10,000 રૂપિયાનો બ્લેન્ક ચેક સીડે ત્યારે મૂકેલો, મારાથી મફત ન લઈ જવાય, પુષ્પાનો નંદી અહીંથી બ્રાઝિલ લઈ જાય. સાહેબ વાત હવે શરૂ થાય છે, બ્રાઝિલની આખી ઇકોનોમી આપણે આપેલા નંદી થકી ચેન્જ થાય, અને 32 લાખ ગીર ગાયો સાહેબ અત્યારે બ્રાઝિલમાં છે, થેન્ક્સ ટુ કૃષ્ણકુમારસિંહજી ગોહિલ. એના $7 માં આપણી ગીર ગાયનો ફોટો છે. અહીંયા વાત અટકે નહીં પટેલ સાહેબ, તમે ઇન્ટરનેટ ઉપર ક્યારેક જોવાની આવને કહું છું, સર્ચ કરજો, બ્રાઝિલના સંસદ ભવનની સામે એક સ્ટેચ્યુ ઊભું છે, અને સ્ટેચ્યુ આપણા કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું છે. આ ગુજરાત. સ્વામી વિવેકાનંદ શિકાગો જાય એ બધાને ખબર છે, પણ એ પહેલા સ્વામી વિવેકાનંદ જેતલસર નામના ગોંડલ અને જેતપુર પાસેના એક નાનકડા ગામડાના રેલવે સ્ટેશન ઉપર રાત રોકાય, અને એના રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર હરગોવિંદ અજરામ પંડ્યા નામના એના વંશજો હજી જેતપુરમાં જીવે છે, અને ઈ એને મળે. હરગોવિંદ પંડ્યાને એમ થાય કે આવો હારો અને તેજસ્વી સાધુ, એનું નામ ત્યારે કોઈ ઓળખતા નહોતા, સ્વામી વિવેકાનંદ જગત ઓળખતું નહોતું ત્યાર પહેલાની વાત કરું છું, પોતાની ઘરે લઈ જાય, એની હારે ચર્ચા કરે, અને ચર્ચા કર્યા પછી હરગોવિંદ અજરામ પંડ્યા નામનો સ્ટેશન માસ્તર પોતાના ઓશિકા હેઠેથી ધ હિન્દુ નામનું એક મેગેઝિન કાઢીને બતાવે કે શિકાગોમાં આવી કોઈ ધર્મ પરિષદ છે ને, તમારા જેવો તેજસ્વી સાધુ જો ભારત વતી શિકાગોમાં જાય ને તો આખી દુનિયામાં ભારતનો ડંકો ગાજે. આ શિકાગોની ધર્મ પરિષદનું પહેલું કેણ આ પબ્લિસિટી જો હરગોવિંદ અજરામ પંડ્યા નામના ગુજરાતી સ્ટેશન માસ્તરે ન બતાવી હોત તો સ્વામીજી અમેરિકા ન પહોંચ્યા હોત. આ ગુજરાત સાહેબ. મારી પાસે મારું ગુજરાત છે, એટલા માટે દરેક પાસે પોતાનું હોવું જોઈએ ગુજરાત. તમે વાંચો તો ખરા યાર, ક્યારેક વોટ્સઅપમાંથી સિરિયલોમાંથી ટાઈમ કાઢી અને 5 પુસ્તકો ભેટ આપજો, હું તો કહું છું તમારી સંતાનોને એના જન્મદિવસ ઉપર, એને વાંચવાની. અહીં મારા પુસ્તકો તમને કાઉન્ટર ઉપરથી છેલ્લે મળશે, અને પણ પ્રાર્થના એ કરું છું કે સંતાનોને 5 પુસ્તકો વાંચતા કરજો, એટલા માટે કે નહીતર કઠણા એ થશે કે 25-50 વર્ષ પછી આની આ વાત ચાલી ગુજરાતની, આપણને છે ને ગુજરાતી ભાષાની ચર્ચા અને ચિંતા એ અંગ્રેજીમાં કરવી પડશે. આવો સમય ન આવે, આવો સમય ન આવે, એના માટે આપણે આપણા ઇતિહાસથી અલગ થતા ગયા સાહેબ. આપણા ચાણક્યના શબ્દો છે, જે પ્રજાની પેઢીને એની પ્રજાના પુરાતન ઇતિહાસથી કનેક્ટ ડિસકનેક્ટ કરી નાખો એટલે એનું ઓટોમેટિક પતન થઈ જશે. 10,000 વોટની આ એલોજન હોય આજે વાળું ત્યારે આપી શકે જ્યારે એને કનેક્ટ કરવામાં આવે ત્યારે. સાહેબ એમ તમારી આવનારી પેઢીને તમે આ સાહિત્ય, આ ડાયરા, આ સંસ્કૃતિ સાથે જોડશો જ નહીં ને તો પછી કોઈ દી અજવાળું થવાનું નથી. લખી લેજો, વી આર ધ લાસ્ટ.